ગ્રીન ઝોન જાહેર થયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા ખાતે 2 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. ત્યારબાદ બંને સંક્રમિત લોકોને ખંભાળિયા ખાતે લઈ જઈ અને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જ્યારે આ બંને કોરોના પોઝિટિવ કેસની સાથે સંકળાયેલા અન્ય તમામ લોકોને દ્વારકા ખાતે લાવી અને તેઓને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. જ્યારે બેટ દ્વારકા અને ઓખા મંડળના અમુક વિસ્તારોને સંપૂર્ણપણે પ્રતિબંધિત વિસ્તાર ઘોષિત કરવામાં આવે છે. જ્યારે આવતીકાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રીન ઝોનના કારણે જે મળવાની છૂટછાટ હતી તે હવે સમય પ્રમાણે સરકારી પ્રશાસન શું નક્કી કરે છે અને કેવી રીતે છૂટછાટ આપે છે અને ગ્રીન ઝોનમાં ફરીથી એને કેવી રીતે સમાવેશ કરી અને છૂટછાટની મર્યાદાને બાંધવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે. કેતન પંડ્યા, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા.